મહામારીએ સમગ્ર વિશ્વને ભડામાં લીધું છે અને હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગયા વર્ષની વાત કરીએ તો સરકારે સમગ્ર ભારતમાં ફરજિયાત લોકડાઉન જાહેર કર્યું હતું, જેનું સારું પરિણામ જોવા મળ્યું હતું. થોડા માસના સમયગાળા બાદ કોરોનાની મહામારીનો બીજો તબક્કો શરૂ થવાના એંધાણ દેખાતા લોકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન શરૂ કરી દેવાયું હતું. સ્વૈચ્છિક લોકડાઉનમાં કોરોનાના સંક્રમણને રોકવા ગુજરાતના નાના મોટા તમામ ધાર્મિક સ્થળો અને મંદિરોને પણ બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય મંદિર સંચાલકોએ લીધો હતો. સમગ્ર ગુજરાત અને બનાસકાંઠામાં પણ તમામ મંદિરો બંધ હતા, જેમાં લાખણી તાલુકાનું પ્રસિદ્ધ શ્રીફળવાળા હનુમાનજીનું મંદિર પણ કોરોનાના કપરાકાળમાં બંધ રાખવામાં આવ્યું હતું. લાખણીના ગેળા ખાતે પ્રસિદ્ધ શ્રીફળવાળા હનુમાનજી મંદિરનો વહીવટ આમ તો ગામમાં આવેલી બજરંગ ગૌ સેવા ટ્રસ્ટ ગેળા તેમજ ગામ લોકો દ્વારા કરવામાં આવે છે. વર્તમાન સમયમાં ચાલી રહેલા કોરોના કાળને ધ્યાનમાં લઈ લોકોના હિત માટે કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય અને લોકોની અવરજવર ઓછી થાય તે હેતુથી સંચાલક મંડળ તેમજ ગ્રામ પંચાયતનો ઠરાવ કરી સરકારની ગાઈડલાઈન મુજબ તેનું સંપૂર્ણ પાલન થાય તે માટે મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. જે હવે સમય જતાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે અને સરકારે પણ નીતિ નિયમ મુજબ છૂટ આપતા ગેળા ગામે શ્રીફળવાળા હનુમાન મંદિરને સરકારના ગાઈડલાઈન મુજબ પાલન કરતા રહીને આજથી દર્શન માટે ખુલ્લું મૂકી દેવાયું છે. આજે શનિવાર હનુમાનજીનો દિવસ હોવાથી મંદિર ખુલી જતાં દર્શનાર્થીઓમાં આનંદ જોવા મળી રહ્યો હતો. હનુમાનજીના પરમ ભક્તો અને શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.